ડાંગધ્રા તાલુકા પંચાયત સામે શૌચાલયમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ કરતા છેલ્લા 15 દિવસથી ઉમેશ સોલંકી નામના કાર્યકરે ભૂખ હડતાલ શરૂ કરી છે. ત્યારે એનસીપીના અધ્યક્ષ સહિતની ટીમ ભૂખ હડતાલ પર બેઠેલા કાર્યકરની મુલાકાતે આવી હતી, જેમાં તાલુકા પંચાયતના ટીડીઓને પૂછપરછ કરી આંદોલનના એનસીપી દ્વારા ટેકો જાહેર કરાયો હતો. ઘેર ઘેર શૌચાલય બનાવવાનો જે સરકારનો કાર્યક્રમ છે, સરકારનો જે અભિગમ છે, એ દ્વારા તાલુકા પંચાયતે જે આ તાલુકાની અંદર શૌચાલયો બનાવવાનો કામો આપ્યો તેમાં ભાઈશ્રી ઉમેશભાઈ સોલંકીએ તપાસ કરી તેમાં લગભગ 30-40% શૌચાલયો બન્યા પણ નથી અને ખોટા બિલો બનાવી અને પૈસા લેતા છે. આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. 15 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે. એમની એના પક્ષે કે વિપક્ષે કોઈ એમની સંભાળ પણ લીધી. લોકો એમની ડિમાન્ડ છે કે ભાઈ આની જાહેર તપાસ સમિતિને તપાસ કરાવો, એનો પણ એ કોઈ જવાબ આપતા નથી. એટલે આની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે, એની તપાસ થવી જોઈએ. આ બાબતમાં અમે એનસીપીવાળા આ કાર્યક્રમને સપોર્ટ કરીએ છીએ ઉમેશભાઈને, અને આની તાત્કાલિક સરકારે તપાસ કરાવી અને ઘટતું કરવું જોઈએ અને એમના ઉપવાસ છોડાવવા જોઈએ. આજે એમની તબિયત પણ કથળેલી દેખાય છે. આમ નામ બહુ દિવસ જો ચાલશે તો આ માણસનું જીવન મુશ્કેલીમાં મુકાશે, એની જવાબદારી પણ જે તે તંત્રની રહેશે. સર, શૌચાલય યોજના ભાજપ સરકારની છે અને ધાંગધ્રા તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે, તો આ બંને પક્ષને આપ દ્વારા કઈ રીતે જોવામાં આવે છે? એ મિલીજુલી ભક્તિ છે. કોંગ્રેસની તાલુકા પંચાયત અને કોન્ટ્રાક્ટરો ભાજપના છે, સરકાર ઉપર ભાજપની છે, એટલે કોઈ આમાં કોઈ આગળ આવીને તપાસ કરવાનું કોઈ શરૂઆત કરતું જ નથી.